રાજકોટ રેલવેના સાધનો બનાવવામાં પણ આત્મનિર્ભર બને અને ઉદ્યોગકારો આ દિશામાં નવું સાહસ કરી શકે તે માટે રાજકોટ રેલવે વિભાગ દ્વારા આજથી 23 જાન્યુઆરી સુધી ટ્રેનના કોચ, વેગન અને વિવિધ સાધનોનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારના 11 થી સાંજના 4 સુધીનો રહેશે. રાજકોટમાં પહેલી વખત પેસેન્જર ટ્રેનના કોચ, માલગાડીના વેગન, સિગ્નલ, ટ્રેકના સાધનો અને ટેલિકોમ્યુનિકેશનના સાધનો કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે તે લોકો રૂબરૂ નિહાળી શકશે. પ્રદર્શનના પ્રારંભમાં જ મોટી સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગ સાહસિકો ઉમટી પડ્યા હતા. તમામ લોકોને મહત્વપૂર્ણ સાધનો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વિગતવાર ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. રજિસ્ટ્રેશન ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા વિશે ઉદ્યમીઓને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપકરણોને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો દ્વારા ઉત્પાદિત કરવા માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. રેલવે પૂરે ભારત મેં જો એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ હૈ ઉસકી સબસે જ્યાદા ખપત રેલવે મેં હોતી હૈ. और हम लोग इस ये जो एग्ज़िबिशन है ये 15 दिन के लिए हमने यहाँ पे ऑर्गेनाइज़ किया है. इसका मुख्य उद्देश्य ये है कि जो रेलवे में जो हमारे वेंडर बेस है उसको वाइडन करना, उसको रीजनल रिप्रेजेंटेशन और अच्छा करना. और यदि ऐसे प्रोडक्ट्स हैं जो कि अभी हम इंपोर्ट से मंगा रहे हैं, आयात कर रहे हैं, देश में नहीं बन रहे हैं, उन प्रोडक्ट्स को यदि हमारी इंडस्ट्रीज़ यहाँ पर बनाने में सक्षम हैं तो उनको पर्याप्त जानकारी देना ताकि वे इन प्रोडक्ट्स के मैन्युफैक्चरिंग में रेलवे के साथ जुड़ें, अपना रजिस्ट्रेशन कराएं. यहाँ पे जो हमने प्रोडक्ट्स रखे हैं वो प्रोडक्ट्स इस प्रकार के हैं कि जिसमें हमारे पास वेंडर्स कम हैं और हम चाहते हैं कि अधिक से अधिक हमारे वेंडर्स रजिस्ट्रेशन करें. और राजकोट चूँकि फोर्जिंग और कास्टिंग और दूसरी इंडस्ट्रीज़ का हब है तो यहाँ पे हमने ये एग्जीबिशन इसलिए रखी है कि बहुत बहुत बार हमारे जो वेंडर्स हैं उनको ये आइडिया नहीं होता कि रेलवे में कौन से प्रोडक्ट्स चाहिए, कौन से पार्ट्स चाहिए. और यदि उनमें क्षमता होते हुए भी वो कई बार जो है रेलवे को सप्लाई करने के लिए जुड़ते नहीं हैं, तो उनको हमने ये बताने के लिए कि रेलवे में इस तरह के पार्ट्स आप सप्लाई कर सकते हैं, आप रेलवे के साथ जुड़ सकते हैं, पूरी प्रक्रिया किस तरह की होगी. जैसे अभी आप देख सकते हैं यहाँ पे हमने जो वेंडर रजिस्ट्रेशन की प्रक्रिया है उसको बहुत ही सिंप्लीफाई किया, पूरा ऑनलाइन किया हुआ है, काफ़ी ट्रांसपेरेंट प्रोसेस है. आप QR कोड स्कैन करके पूरी जानकारी प्राप्त कर सकते हैं. तो मुख्य उद्देश्य ये है कि रीजनल इम्बेलेंसेज जो हमारे वेंडर बेस में हैं उनको ठीक करना, हमारे जो जिन प्रोडक्ट्स की वेंडर्स कम हैं उनको बढ़ाना और आत्मनिर्भर भारत की ओर कदम बढ़ाना. जैसा कि हमारे माननीय प्रधानमंत्री जी बार बार कहते हैं मेक इन इंडिया, तो मेक इन इंडिया को प्रमोट करना, लोकल इंडस्ट्रीज़ को बढ़ाना, रेलवे को बढ़ाना, देश को बढ़ाना, ये उद्देश्य है. રાજકોટ રેલવે જે આજે પ્રદર્શન મૂકવા આવ્યું છે ખરેખર રાજકોટના ઉદ્યોગકારો માટે સારામાં સારી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય. આવનારા દિવસોમાં રાજકોટના નાના ઉદ્યોગકારથી ખાસ કરીને મોટા ઉદ્યોગકારો રેલવેના પૂર્જા બનાવવા માટે જોડાશે. આમ તો ડાયરેક્ટલી નહીં પણ ઇન્ડાયરેક્ટલી 30-40% રેલવેનું પ્રોડક્શન રાજકોટની અંદર કાસ્ટિંગ અને ફોર્જિંગ યુનિટ બનાવી રહ્યા છે. ત્યારે હવે એમને જે ડાયરેક્ટ રેલવે સાથે જોડાણની તક મળી છે એ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે એક ખાસ કરીને આનંદની લાગણી છે. હું એવું સ્પષ્ટપણે માનું છું કે રાજકોટના તમામ ઉદ્યોગકારોએ આ પ્રદર્શનનો લાભ લઈ અને આમાંથી જે બનતા પૂર્જા છે એ પૂર્જા પોતે બનાવીને ડાયરેક્ટ રેલવેમાં સપ્લાય કરે તો સાચા અર્થમાં આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી આદરણીય મોદી સાહેબનું એક આત્મનિર્ભરનું સપનું છે એ સપનું ખરેખર પૂરું કરવાની અંદર રાજકોટ વતી અને સૌરાષ્ટ્ર વતી સૌરાષ્ટ્રના નાના ઉદ્યોગકારોનો સિંહફાળો રહેશે એવું મારું સ્પષ્ટ માનવું છું.